ની દુકાનો નથી વેચાય, પણ એના કરતાં જે પ્રાઇવેટ ફાળવણી થયેલી દુકાનો છે એ એટલી બધી બેફામ કિંમતે વેચાય છે કે જેની કોઈ લિમિટ્સ નથી. એટલે આ બાબતે બી કંઈ થોડું ધ્યાન દેવાની જરૂર છે. અને જે હું પણ એક જમાનામાં પંચાયતનો કોર્પોરેટર હતો, તારે મેં એવું પોતે એવું સર્વે કરેલું કે જે કંઈ પાર્ટીના સભ્યો હોય છે ને એને બોલવાનો કોઈ પાવર ઉપલા લેવલથી મળતો નથી. આવું મારો ચોક્કસ અનુભવ છે. જે કંઈ નક્કી થાય એ એક જાતનું એમાં બી મેન્ડેટ હોય, એમ ટૂંકમાં તમારે આટલું જ બોલવાનું, તમારે આટલું નહીં બોલવાનું, આ એક મોટી તકલીફ છે એવું મારું ચોક્કસ માનવું છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી બોલી શકતા એવું તમે કહેવા માંગો છો, પરંતુ નગરમાં કયા કામો કરવાના બાકી રહી ગયા છે અને લોકોને જે સમસ્યાઓ છે મૂળભૂત સમસ્યાઓ એના પર થોડી નજર નાખશો? મૂળભૂત સમસ્યામાં તો એવું છે કે ગટરનો પ્રશ્ન અત્યારે બી મોટો છે. અને બીજું શું થાય છે ખબર તમને, પહેલાં નળ અને ગટર અપાવવા જોઈએ. પહેલાં નળ અને ગટર અપાવવા જોઈએ કે પહેલાં રોડ બની જાય પછી પાછા તોડીને ગટર નહીં બધું આપતા છે. અને જે તમે હમણાં બી પ્રત્યક્ષ જોઈ શકો છો એવું કંઈ નથી. ફક્ત વાત એક જ છે નાની ને મોટી કે ભાઈ શાસનના અંદર જે એક સાયકલ હોવી જોઈએ એ સાયકલ તો નથી જ નથી. અત્યારે માનો કે જે રોડ અત્યારે રિપેર કર્યો એની જરૂરિયાત હતી, માનો જરૂરિયાત હતી, એના પર આપણે જવું નથી. પણ બંને બાજુના તોડીને, એક બાજુનું તોડીને બનાવતો આ બી એક સમસ્યા, એક બાજુનું તોડીને એક બાજુનું ડાયવર્ઝન આપતે તો બી બરાબર, આ તો બંને તોડીને જ્યારે બંને બાજુ બ્લોક કરી દીધા. જે હવે જે ચૂંટાવાના જે સભ્યો છે એવા સભ્યો ઉમેદવારી કરવી જોઈએ અને શું એમની લાયકાત શું હોવી જોઈએ એ આપ શું કહેવા માંગો? કદાચ તો હોનગઢમાં ભણેલા જ ઓછા છે ચૂંટાવાના છે તેમાંથી, પણ ગણેલા તો હોવા જ જોઈએ એટલી તો મને સમજ પડે જ છે. આ તો એવું જ આવે છે કે જે બી કોઈ આવે છે ને એ ઉપરવાલા જે દબાવીને વાત કરે એ જ દબાવીને વાત અહીંયા બોલવાનું છે. એટલે એ કદાચ ભણેલો બી હોય તો એ નકામો જ છે.